તો ખ્યાતિ કાંડને લઈને કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. સીધા જોઈએ. નિર્ણય લેવામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે જે ઓર્ડર કર્યો હતો કે આ જગ્યામાં સરકારી પડતર દાખલ કરવામાં આવે તે નિયમને અધિક સચિવે રદ કરી દીધો. હવે આમાં અધિક સચિવને પોતાને શું રસ હતો, પોતાની શું મિલી ભગત હતી, એ તો જયારે સરકાર કોઈ નિષ્પક્ષ સિટિંગ જજ દ્વારા જો આ પ્રકારના અધિકારીઓની તપાસ કરાવશે તો જ ખબર પડશે. સાથે સાથે આજે ત્યાં ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ નામની સંસ્થા ચાલે છે. હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ જોડેથી. કરોડો રૂપિયા જે સરકારી પડતર સરકારી ગૌચરની જગ્યા સરકારે ગુરુકુલ બનાવવા માટે આપી હતી આજે ત્યાં ખાનગી સ્કૂલ ચાલે છે. અને આ જ ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તેના ચેરમેન બનીને બેઠા છે. આ સંસ્થામાં એ ક્યારે સભ્ય બન્યા, આ સંસ્થા તેને સીબીએસઈ બોર્ડે મંજૂરી આપી એનો પણ આ લેટર અમારી પાસે છે. આ કમલેશ વિનય કમલેશ ગુરુકુલમાં પોતે કાર્તિક પટેલ કઈ રીતે ચેરમેન બની ગયા એ પણ ચેરિટી કમિશને તપાસ કરવાની જરૂર છે. આવી સંસ્થાઓ સસ્તા ભાવે ટોકન રૂપે સરકારથી જમીનો લે અને પછી ત્યાં પોતાના ખાનગી સોપાનો પોતાના કોમર્શિયલાઇઝ સોપાનો પબ્લિક યુટિલિટીના સોપાનોને બદલી અને ખાનગીકરણથી વેપારીકરણથી આ ગુજરાતના આપણા અમદાવાદના નાગરિકોને લૂંટવાનું કામ કરે, ગાંધીનગરના નાગરિકોને લૂંટવાનું કામ કરી અને પોતાના ખિસ્સા ભરે. તાત્કાલિક સરકાર જોડે માંગણી કરીએ છીએ કે આ 350 કરોડ થી પણ વધારે કિંમતની આ જમીન જે છે તેમાં તાત્કાલિક સરકારી પડતર દાખલ થાય અને જે મળતિયાઓએ શરત ભંગ કરી છે તેમના ઉપર પણ જો જોગવાઈ હોય તો લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા પણ લાગુ કરવા જોઈએ. અને જે કરોડો રૂપિયાનું નુકસાન આ ગુજરાત સરકારને પહોંચી રહ્યું છે અને એની સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન એ આપણા નાગરિકોને કારણ કે મોંઘી મોંઘી ફી ઉઘરાઈને કરવામાં આવ્યું છે. એક બાજુ સસ્તા દરે જમીન લેવાની, બીજી બાજુ મોંઘી ફીમાં લોકોને લૂંટવાના આ પ્રકારના જે કાળા ધંધા કાર્તિક પટેલ ખ્યાતિ ગ્રુપવાળા અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે. બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે. નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે. આવી તો શું ઘટના ઘટી, સરકારમાં કોની રહેમ રાહ હતી, સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને 350 કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી. એ સરકારના કયા લોકો હતા, એ સરકારના કયા અધિકારીઓ હતા, એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું. આવનારા સમયમાં આ મુદ્દે ચેરિટી કમિશન હોય કે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ હોય આ વિષયમાં અમે ત્યાં પણ રજૂઆત કરવાના છે. મુખ્યમંત્રીને પાસે જવું પડે તો ત્યાં પણ જશું અને પ્રધાનમંત્રી પાસે જવું પડે તો ત્યાં પણ જશું. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જ્યારે ખ્યાતિનો મુદ્દો સંસદમાં ઉપાડવાના છે ત્યારે અમે એમને પણ વિનંતી કરીશું કે આ પ્રકારના જમીન કૌભાંડ આ પ્રકારની સંસ્થા અને કાર્તિક પટેલ જેવા લોકો દ્વારા આચરવામાં આવે છે તેની સામે કડકમાં કડક પગલાં લેવાય અને એક ઉદાહરણ રૂપ કિસ્સો બને તેવા પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. વિનય કમલેશ ગુરુકુલ રજીસ્ટર છે જયેશભાઈ પટેલના નામે. અને આ જેટલી જમીનોમાં છે એમાં એક પણ જમીનોમાં કાર્તિક પટેલનું નામ નથી બોલતું, પણ એ સંસ્થા જે ચાલે છે એ ચેરમેનમાં કાર્તિક પટેલનું નામ બોલે છે. ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ સંસ્થા
ચાલે છે એ વિનય કમલેશ ગુરુકુલના નામે, જેના એક પણ જગ્યાની માલિકીમાં કાર્તિક પટેલનું નામ નથી બોલતું, પણ એનો ચેરમેન પદું એ ક્યાંક ને ક્યાંક એમાં કાર્તિક પટેલનું નામ બોલે છે. એટલે ક્યાંક ને ક્યાંક વિનય કમલેશ ગુરુકુલને પણ કંઈક ને કંઈક વેપાર આ કાર્તિક પટેલ જોડે થયેલો છે, તેની પણ તપાસ થાય. એ પણ પાછું આ શરતોનું ઉલ્લંઘન છે. એટલે જેટલી શરતો સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી એ શરતોનું ઉલ્લંઘન કરે તો સ્પષ્ટપણે લખેલું છે શરત 8માં કે તાત્કાલિક ધોરણે આ જગ્યા જેવી પણ પરિસ્થિતિમાં હોય, બિલ્ડિંગ બનેલા હોય કે ના બનેલા હોય, તેને તાત્કાલિક સરકારી તેમાં સરકારી પડતર દાખલ કરવું. એના પછી તમારે ફોટોગ્રાફ્સ કે આ પેલા કોપીના લઈ લઈએ. આરોપો લાગ્યા છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક આરોપ લગાવ્યો છે અને ભૂમાફિયાનો આરોપ લાગ્યો. સાયબર ફ્રોડ નવો મુદ્દો છે.